જે આખા પ્લાન રજૂ કરવામાં આવ્યા છે આ અંતર્ગત કેવી રીતના ફંડિંગ આગળ વધા કરવામાં આવશે અને આને લઈને કેવી રીતનો એક આખો ટ્રેક બનતો દેખાય છે એના અંગે વાત કરી હતી અમે ઓસ્ટર કેપિટલના એમડી અને સીઈઓ અતુલ જોશી આપણી સાથે જોડાઈ રહ્યા છે. અતુલજી સ્વાગત છે સીએનબીસી બજારમાં. ફર્સ્ટ ઓફ ઓલ તો આ એક આખો નવો રસ્તો જે છે એ ફંડ રેઇઝિંગ માટેનો સરકાર ઊભો કરતી દેખાઈ રહી છે અને જે પ્રમાણે આ ફંડ રેઇઝિંગ થશે અને એ ફંડનો ઉપયોગ કરવા માટેનો જે પ્લાન અત્યારે મૂકવામાં આવી રહ્યો છે કેવી રીતે આપ આને જોવો છો આને લઈને સરકારના બેલેન્સ શીટ ઉપર કેટલો ફાયદો થતો દેખાશે? સી આપણે અત્યાર સુધી જોઈએ તો લગભગ 1991 થી આપણે ડિસઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું છે. એક કોન્સેપ્ટ આવ્યો હતો 1991 માં કે આપણી પાસે જે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ 1955 થી આપણે ચાલુ કરેલી કોંગ્રેસના સમયમાં નહેરુ પંડિત નહેરુના સમયમાં તો ત્યારે આપણી પાસે પ્રાઇવેટ કેપિટલ નહોતું તો આપણે ગવર્મેન્ટે આ બધી ઇન્સ્ટિટ્યુશનો ઊભી કરી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઘણી બધી એવી પબ્લિક સેક્ટર એન્ટિટીઝમાં આપણે જોઈએ તો સ્ટીલ ઇન્ડસ્ટ્રી છે, માઇનિંગ ઇન્ડસ્ટ્રી છે, બેન્કિંગ ઇન્ડસ્ટ્રી છે, પછી રેલવેઝ છે, એરપોર્ટ્સ છે, પોર્ટ્સ છે, આ બધા એસેટ્સ એમણે ઊભા કર્યા હતા. 1991 થી 1995 ની વચમાં આખો કોન્સેપ્ટ આવ્યો ડિસઇન્વેસ્ટમેન્ટનો કે ગવર્મેન્ટની પાસે પૈસા નથી તો ગવર્મેન્ટ એના શેર્સ વેચી પૈસા ઉભા કરશે અને શેર હોલ્ડિંગ થોડું 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 ધીરે ધીરે ઓછું કરતા જશે. ધીરે ધીરે એ કોન્સેપ્ટ ડેવલપ થયો અને આજની તારીખમાં આપણે જોઈએ તો ઘણા બધા એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ છે કે જેમાં ફિઝિકલ એસેટ જે છે એ અલગ પ્રકારનું છે. મેન્યુફેક્ચરિંગમાં શું હોય, પ્લાન્ટ એન્ડ મશીનરી હોય, રોડમાં શું હોય, રોડમાં તો રોડ જ છે, તો એની એસેટની ઓનરશીપ આજની તારીખમાં પણ ગવર્મેન્ટ પાસે જ છે. રોડ કોઈ ડેવલપરની પાસે ઓન નથી, ડેવલપરની પાસે એના માલિકી હક્કો નથી. રોડ ડેવલપરની પાસે શું છે તો એની પાસે ફક્ત ટોલ કલેક્ટ કરવાનો એક અધિકાર છે. એવી જ રીતે પોર્ટ છે, એવી જ રીતે એરપોર્ટ છે, પણ પોર્ટ અને એરપોર્ટમાં સંલગ્ન જમીન ગવર્મેન્ટ ડેવલપરને આપતી હોય છે. તો આવી રીતે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું છે કે એસેટ્સ અલગ છે અને કેશ ફ્લો અલગ છે. એસેટ્સ ગવર્મેન્ટ પાસે રહે છે, કેશ ફ્લો ડેવલપર પાસે જાય છે. તો એવા ઘણા બધા એસેટ્સ છે કે જેમાં એસેટ્સની ઓનરશીપ ગવર્મેન્ટ પોતાની પાસે રાખશે અને જે કેશ ફ્લો છે એસેટ્સના એને મોનેટાઇઝ કરીને એમાંથી પૈસા ઉભા કરવાનો આ એક સારો આઈડિયા છે મારા હિસાબે. પણ જે ખાસ નાણામંત્રીએ કહ્યું અતુલજી જે રીતે કે બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ્સને મોનેટાઇઝ કરાશે અને એનું જે ફંડ આવશે એ ન્યૂ અને ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ્સમાં ઇન્વેસ્ટ થશે, એને તમે કઈ રીતે જુઓ છો? ડેફિનેટલી આપણે જો બજેટની વાત કરીએ તો લગભગ 4 લાખ કરોડ જેટલું આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ છે તો એ 4 લાખ કરોડમાં બીજા 1.5 લાખ કરોડ એડ થઈ જશે. આપણે જો 6 લાખ કરોડને 4 વર્ષમાં ડિવાઈડ કરીએ તો ઓન એન એવરેજ 1.5 લાખ કરોડ જેટલું દર વર્ષે થાય, તો 4 લાખ કરોડને બદલે 5.5 લાખ કરોડ જેટલું ઇન્ક્રીમેન્ટલ આપણને બજેટ મળશે, 1.5 લાખ કરોડ જેટલું એક્સ્ટ્રા. તો એક સારી જ વાત છે કે દરેક ચીજ એક ઇન્ક્રીઝ જ કરશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પુશ કરવામાં. પણ આમાં જે મેઇન કોન્સેપ્ટ મારા હિસાબે જે ગવર્મેન્ટે પકડી રાખ્યો છે કે એસેટની ઓનરશીપ જે છે એ ગવર્મેન્ટ પાસે રહેશે અને કેશ ફ્લો છે એ ઓપરેટર પાસે જશે. પણ જે આપણે જોવાનું રહે કે એનું એકચ્યુઅલી વર્ડિંગ કેવી રીતે કરે છે. દાખલા તરીકે આપણે એરપોર્ટ લઈએ તો એરપોર્ટ જો ગવર્મેન્ટ પોતાની પાસે રાખે, લેન્ડ છે, એની એર સ્ટ્રીપ છે, એના જે હેંગર્સ છે એ બધું જો ગવર્મેન્ટ પોતાની પાસે રાખે તો ડેવલપરને શું આપશે? ફક્ત ટિકિટિંગ ફેસિલિટીઝ માટે ચાર્જ કરવાનો કે કેવી રીતે એને મેનેજ કરશે? સ્ટેશન્સની વાત કરે છે, રેલવે સ્ટેશનની, તો રેલવે સ્ટેશનની જમીન એનું બાંધકામ છે એની માલિકી ડિપાર્ટમેન્ટ ઓફ રેલવેઝ પાસે રહેશે. તો જે ઓપરેટર આવશે કે જે નવી પ્રાઇવેટ પાર્ટી આવશે એ શું કરશે? એનું ઇન્કમનું મોડ્યુલ શું હશે કે ભાઈ પેસેન્જર જો પ્લેટફોર્મ પર એન્ટ્રી મારે તો એની પાસેથી પૈસા ચાર્જ કરવાના, ત્યાં તમે નવા શોપિંગ મોલ બનાવો કે પાર્કિંગ ચાર્જિસ લો. તો જે આખું મોડલ છે કે એસેટ અલગ અને કેશ ફ્લો અલગ એની જો ગાઈડલાઈન આવે તો આપણને વધારે સમજણ પડશે. પણ જેમ તમે કીધું કે આ બ્રાઉનફિલ્ડમાં જો યુઝ કરવાના હોય તો બહુ સારું પગલું કહેવાય અને એસેટમાંથી જ તમે એસેટ ફંડિંગ કરો છો એ વધારે સરાહનીય છે. ઓવરઓલ જે આ મોનેટાઇઝેશન માટેનો પ્લાન છે આપણે ડિસઇન્વેસ્ટમેન્ટ માટે પણ જોયો હતો, ઓથોરિટીઝ માટે થઈને ગાઈડલાઇનને મેચ કરવી થોડી મુશ્કેલ રહેતી હોય છે. આપણે લાગે છે કે આમાં તો વધારે ઇઝી છે આખું મોનેટાઇઝેશન કરવું, તો એમાં ગાઈડલાઇન્સને આપણે મેચ કરી શકીશું?
એસેટ નથી વેચાતા, કેશફ્લો વેચાય છે. કેશફ્લો જે છે એને લેવા માટે ડેફિનેટલી બાયર્સ હશે, પણ હવે કેશફ્લો તમે કયા વર્ષના લ્યો, 19-20 ના લ્યો, 20-21 ના લ્યો કે 21-22 ના લ્યો? જો 20-21 અને 21-22 ના લેવામાં આવશે તો ગવર્મેન્ટ લિટરલી આમ પાણીના ભાવે બધું વેચી નાખશે. એટલે આનું મેઇન બે કે ત્રણ ચીજ ગવર્મેન્ટે પુટ ઇન પ્લેસ કરવી પડશે. એક છે વેલ્યુએશન કેવી રીતે કરવામાં આવશે, બીજું છે સેબીની અમુક ગાઈડલાઇન્સ કે અમુક સ્ટ્રક્ચરિંગ તમે કરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ માટે તો શું એના માટે સુઇટેબલ માર્કેટ રિલેટેડ સિક્યોરિટીનું ફ્રેમવર્ક છે કે નહીં. જો એ ન હોય તો સેબીની સાથે કામકાજ કરીને આપણે એને ઊભું કરવું પડશે. ત્રીજું જે છે જે લાયબિલિટીઝ હશે ઓપરેશન્સમાં, સપોઝ કે કંઈક મિશાપ થઈ ગઈ, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કશું બી થઈ શકે, તો કંઈક મિશાપ થઈ તો ઓપરેટરની લાયબિલિટી કેટલી, જનતાને કેવી રીતે ઇન્શ્યોર કરવામાં આવશે, અને જનતાના પોકેટ ઉપર બોજો ન પડે એની જવાબદારી શું સરકાર લેવા તૈયાર છે? આજે આપણે 10 રૂપિયામાં પ્લેટફોર્મ ટિકિટ ખરીદીએ છીએ તો કાલે ઉઠીને એના 100 રૂપિયા કરી નાખ્યા તો? એટલે એવી ઘણી બધી ચીજો છે જે પ્રાઇવેટ ઓપરેટર ને ગવર્મેન્ટ કદાચ અલાઉ કરે કે તમારે જે કરવું એ કરો, અમને વેલ્યુએશન વધારે આપો, તો લોકોને તકલીફ થઈ શકે અને ગવર્મેન્ટની તિજોરી ભરાય, અને પ્રાઇવેટ સેક્ટરને તો ઓફકોર્સ ફાયદો થાય તો જ લે. તો આ અમુક ચીજો આપણે ડેવલપમેન્ટ જોવાની રહેશે કે આખું ફ્રેમવર્ક ત્રણે ત્રણ ચીજને કેવી રીતે ગવર્મેન્ટ સાથે લાવી અને કરે છે. જો આ સાથે થશે તો જ આ સક્સેસ જશે, નહીં તો મારા હિસાબે ડાયવેસ્ટમેન્ટ જેવી જ સ્ટોરી થશે કે બધું ડાયવેસ્ટમેન્ટ LIC લે છે ને એવું બધું થશે.